السلام عليكم ورحمة الله وبركاته. مارا پاسے فقط 15 منٹ سے آج મને એમ થાય છે કે આજે પ્રાથમિક સમજાવી દઉં અને કાલે પછી અમુક મસાયલ જો બાકી રહી ગયા હશે અને બીજો ઈજ નહીં હોય બીજો ભાગ હશે કે જે આને ફેર હશે પણ બધું જાણવા જેવું છે. વર્ષુના બારામાં છે, લોકો બહુ સવાલ કરે છે, ફરિયાદ કરે છે, એટલે સુધી કે જમાત સુધી વાત પહોંચી અને પછી જમાતના હોદ્દેદારો અલ્હાજ જમીરભાઈ જાફરબાનજી, અલ્હાજ મોઈઝભાઈ જીવાણ જે સેક્રેટરી જનરલ છે અને ખાસ કરીને તબલીગમાં એ લોકો પ્રકાશ દેવા ચાહે છે કે લોકો ઘણો ફાયદો પહોંચે, તો એ માટે આ પ્રોગ્રામ નક્કી કર્યો 15 મિનિટનો અને આજ રાતના કે શહાદતની રાત છે તો માણસોની હાજરી વધારે હોય તો બધાને ફાયદો પહોંચે અને તમે પછી અમારાને જમાતના વકીલ બની અને બીજાને સમજાવો. અને એમ નથી કે કોઈને વજુ આવડતું નથી, વજુ તો બધાનું સહી છે, બધા સરખું કરે છે, બધા નમાઝ પડે છે આટલા વર્ષો થયા, પણ એને પાછું રેપેતે કરવું, પાછું સામે લાવવું ને છોકરા જ્યારે પરીક્ષા કરે એમના ભાગ આવશે એટલે રિવિઝો કરશે, તો આપણને રિવિઝો કરવાનું છે કે ક્યાંય ખામી હોય તો આવી જાય. ટેરમી એક જ સરકાર આપે છે અને એક જ જાતની પરીક્ષા હોય છે, સ્કૂલ જુદી જુદી હોય છે, પણ તે છતાં આપણે જેમ ચાહીએ એમ ચલાવતા હોય અને ચલાવતા ચલાવતા ઘણી ઘણી ભૂલ થાય તો અક્ષિતા થઈ જાય, તો એ જ પ્રમાણે વજુમાં જો ભૂલ થાય તો વજુ બાતિલ થાય, વજુ બાતિલ થઈ જાય તો નમાઝ પણ બાતિલ છે. તો એ માટે જરૂર છે કે એના માટે થોડો ખુલાસો આપવામાં આવે અને તમારો આભાર છે કે તમે આવ્યા છો અને મને પણ ખુશી ઉજી છે કે હું બદગુમાન નથી કરતો, ખરાબ વિચાર લાવતો નથી, પણ વધારે ભાગે માણસો એલાનને ભૂલી જતા હોય, પણ આજે મને ખુશી થાય કે હું આવતો હતો તો ઘણા માણસો ભેગા થયા અને કહ્યું કે આજે વજુનું છે એટલે એ એલાન યાદ રાખ્યું છે, એટલે માણસોને એના પ્રત્યે ઉત્સાહ છે, એ લોકોને જાણવું છે. તો બસ એક જ વાત છે કે તમને ખુલાસો સમજાઈ જાય, તમે રાજી થાઓ, તમારા દિલને ખુશી પહોંચે, તો એ માટે માટે દુઆ બનશે, તમે મારા હાથમાં દુઆ કરશો તો જે મને કબરમાં કામ આવે. કહેવાનું એ છે કે વજુમાં છે વાજીબાત થોડીક છે, પણ મુસ્તહબાત એટલે સુન્નત કામ, રેકોમાંદે સુએતાબ દેજીરામ એ કામ વધારે છે. અરે અમલની અંદરમાં મુસ્તહબાત વધારે હોય છે, આમાં પણ વધારે છે, વાજીબાત તો થોડી છે. તો પહેલે છે કે આપણે આવીએ તો હાથ ધોવું જોઈએ, એ વાજિબ નથી, સુન્નત છે કે 3 વખત હાથ ધોવો વજુમાં, અને નલમાં છે ને નલને અધવાતમાં રાખે, આપણે ડાબી બાજુ પર રહીએ, નલ ચાલતું હોય જમણા બાજુ હોય તો વધારે સારું, એમાં પણ સવાબ છે, એટલે અહીંયા સવાબથી ખાલી નથી, બધું સવાબથી ભરેલું છે. અગર કોઈને સવાબ ન ખપતું હોય કે મારો ચોપડો ભરેલો છે તો વાંધો ને, જેને સવાબ ખપતું હોય તો ભલે 2-3 ચોપડા ભરાય, એની ઓલી એનો ચોપડો વધારે ભરાશે. તો જમણી બાજુ નલને રાખો અને પછી તમે વજુ કરો તો 3 વખત હાથ ધો, હાથ ધો તો પહેલે બિસ્મિલ્લાહ રહમાન રહીમ પડો, એમાં પણ સુન્નત છે, એટલે બિસ્મિલ્લાહ અધૂરી નહીં, આખી બિસ્મિલ્લાહથી શરૂ કરો, તો એમાં છે ને જો માણસ બિસ્મિલ્લાહ વગર વજુ કરશે ને વજુ થઈ જશે, તો એ જ વજુ થશે કે જે ભાગમાં કરવાનું છે, પણ જે માણસ બિસ્મિલ્લાહ પડીને કરશે તો આખા શરીરનું વજુ થશે, એટલે જાણે ગુસ્સા ઉતાર્યો છે આખું શરીર પાક થશે. 500 કિલો ના બળદ ઉપર બિસ્મિલ્લાહ કરીએ તો હાલ હાલ થઈ જાય, તો આપણે 70-80 કિલો ના માણસ જો બિસ્મિલ્લાહ પડે તો કેમ પાક ન થાય. તો બિસ્મિલ્લાહ રહમાની રહીમ પડી અને આપણે હાથ ધોઈએ પછી કોગળા કરીએ 3 વખત કોગળા કરી પાણી ફેંકી દઈએ, પીવામાં પણ વાંધો નથી, પણ મિસવાક કે છે ઇસ્લામ મિસવાક છે ને એ જરૂરી છે, એ સારું છે, એટલે આપણે વાં જઈએ મક્કા તો વાં લાકડી મળે છે મિસવાક કરવાની, મિસવાકી પણ એની એ જરૂર નથી, એ તો ભરોસા દાન કરીને આવું, અહીંયા ભરોસા દાન કરવાનું, ઘરેથી આવીને ભરોસા દાન કરીને આવું, અથવા તો અહીંયા છે આંગળી ફેરવવી મોઢામાં થોડી વાર કે જેથી મિસવાકનો સવાબ મળી જાય, એટલે ઇસ્લામ છે ને તહારત નહીં પણ પ્રોપરતેને પણ બહુ જ પસંદ કરે છે. આ નિઝાફતો મિનલ ઈમાન, આપણે જો મક્કા જઈએ ને હજ કરવાનું તો બધે ગયા હશો પણ યાદ હોય ન હોય, બીચમાં ઘણી વાર લખેલું હોય અને નિઝાફતો મિનલ ઈમાન, હું નથી લાગતો ત્યાં પેશાબ કરતા હોય પણ કચરો ફેંકતા હશે, એટલે કે પ્રોપરતે છે ફેંક પાડતી જો લાફવા, તો સફાઈ તારત નહીં સફાઈ ચોખાઈ ઈમાનનો એક ભાગ છે. તો કોગળા કરીએ પછી નાકમાં પાણી ચડાવ 3 વખત, હું એક ફેર ડોક્ટરમાં ગયો તો મને કે સરખમ છે તો એને માટે છે નાકને ધોવું જોઈએ, અહીંયા ડોક્ટર બેઠા છે, તો તમે કીધું એને કઈ દવા દે તો એ કે દવા કરતા છે ને પાણી સારું, તો કીધું પાણી તો દરરોજ નાખું છું, તો એટલે કહું છું કે ઇસ્લામે 15 શેકલ પહેલે કહી દીધું છે કે તમે નાકમાં પાણી નાખો, અંદરમાં હોશિયાર હોય શ્વાસ લેતા હોય તો આ બધે વાળ છે જે છે તે હોશિયાર રોકતા હોય તો જેથી આ સાફ થાય, મોઢું સાફ રહે, ગંધ ના
નમાઝની અંદરમાં અને નાક પણ સાફ થઈ જાય હાથ પણ ધોવાઈ ગયા આ બધે મુસ્તહબાત છે સુન્નત છે હું ઓડાણ સાહેબની રજા લઈને લઉં છું માફ કરજો તમે હાજર છો ને હું આ દર્શ આપી રહ્યો છું તો એ પછી વજુનું હવે વાજિબ કામ શરૂ થાય છે વજુનું માપ છે વજુનું માપ છે એક વેન્ચ છે અહીંયાથી અહીંયા સુધી ઉપરથી નીચે સુધી એટલું મેજર છે લોંગર અને લાર્જર પણ એટલું જ છે આ જ એટલું લાર્જર એટલું લોંગર એક વેન્ચ છે ઉપરથી નીચે નીચે ઉપર બધાને મોઢા સરખા ના હોય કોઈના લાંબા હોય ચહેરા કોઈના ટૂંકા હોય કોઈના પકતા હોય આંગળીઓ પણ સરખી ના હોય કોઈ લાંબી હોય ટૂંકી હોય પણ એનો મેજર નોર્મલ રાખી અને વજુ કરવામાં આવે પણ કહેવાનું છે કે ઘણી વખત માણસ આંખમાં પાણી નાખતા હોય એ પણ સારું છે આંખમાં ઠંડક પહોંચે પાણી નાખે પાંચ ફેરે દસ ફેરે વાંધો ને એ પણ વજુમાં નથી એ વજુમાં પહોંચે નથી થતો તમે પાણી નાખો પણ વજુ ક્યારે થાય કે જયારે તમે નિયત કરો કે હું વજુ કરું છું ત્યારે એક ફેરે ફેરવો એ નિયત છે ક્યારે થાય અને જયારે બીજી ફેરે પાણી ફેરવાનું નથી જે ધો કરવાનું નથી બીજી ફેરે પણ તમે કરી શકો છો જે સુન્નત છે પહેલી વખત વાજિબ છે બીજી વખત મુસ્તહબ સુન્નત રેકોમાન્ડેડ છે અને ત્રીજી વખત હરામ છે આપણે આવ્યા છે શરાબ લેવાને ગુના લેવાને નહીં તો ત્રણ વખત વજુ કરીને હરામ કામ ન કરવું એક વખત વાજિબ છે બસ છે એક વખત પૂરું થઈ ગયું પણ જો એમ થાય કે હજી સુકું છે પાણી સરખું નથી પહોંચ્યું તો બીજી ફેરે કરે તો ઉપરથી ત્યાંથી કપાળના જી ઓધી ફ્રો અહીંયાથી લઈ જ્યાં વાળ ઉગાડી જગ્યા છે ત્યાંથી આપણે ફેંકો પાણીનો ઘા કરીએ પાણીને લઈ જઈએ હાથથી અહીંયા સુધી હડપચી સુધી એને કહે છે કે જે માનતો જો દી ફ્રો જિસકો માનતો અહીંયા હાથ ફેરે અને પાણી તો અહીંયા આંગળી સુધી ના હોય અહીંયા પણ ના હોય પાણી તો વચમાં હોય આપણે પાણી નાખીએ તો પાણી તો અહીંયા દેડો થાય અહીંયા આજુબાજુમાં તો ન થાય તો એટલા માટે કહે છે કે તમે હાથને ચારો તરફ આમ ફેરો આમ પાણી નાખી લીધા પછી આ હાથને આમ ફેરો બે કાનની વચ્ચે ભલે વધારે ભાગ જાય પણ એવું ન થાય કે વજુનો અમુક ભાગ રહી જાય તો વજુ બાતિલ થઈ જાય જરૂર છે કે દરેક ભાગમાં પાણી પહોંચે કોઈ ભાગ પણ ખાલી રહેવો ન જોઈએ તો હાથ બરાબર ફેરવવું જોઈએ એટલે સુધી કે આંખની અંદરમાં પાણી નાખવાનું નથી નાકની અંદરમાં નાખવાનું નથી પણ આંખ ઉપર કાંઈ પણ એવી ચીજ ન હોય કે જે રોકે આગળ કહે છે કે આગળ આયતુલ્લાહ ઓઝમા આગા સૈયદ અલી અલ હુસૈની સિસ્તાનીના મસાઇલ છે તમે જોઈ શકો છો તવજીહુલ મસાઇલમાં એના સિવાય બીજા મસાઇલ જેમાં ના હોય ખુલાસો જે વધારે જરૂર છે એ છે બાકી તો હું તમારી સામે લાવ્યો છું તમને કોઈ પણ જગ્યાએથી મળી શકે છે તો ઉપરથી આ તમે હાથ ફેરો અને પછી આજુબાજુમાં ફેરો આંખ ઉપર પણ ફેરવામાં આવે જેટલા પાર્ટી એક્સટેરિયર છે એ મુહીએ થવા જોઈએ વજુ પૂરું કરવામાં આવે ઉપરથી લઈ આજુબાજુમાં આંખ ઉપર નાકના નીચે હોઠ ઉપર હોઠની અંદરમાં નાખવા નથી પણ ઉપર એવું ન હોય કે કઈ એવું ખાઈને આવ્યો હોય તો અહીંયા તેલનો ભાગ હોય યા તો મોઢા ઉપર કાંઈ હોય તો એ બધું સાફ હોવું જોઈએ આંખમાં પણ સાફ હોવું જોઈએ એ પછી એ વજુ થાય છે એ વજુ થઈ ગયું પછી જમણા હાથનો વજુ શરૂ કરવામાં આવે મોઢાનું થઈ ગયો એટલે જમણા હાથ પહેલે જમણો હાથનો શરૂ કરવામાં આવે તો અહીંયા પાણી ફેંકીએ આપણે હાથ ઉપર તો એમાં કાંઈ વાંધો નથી પણ એ વજુમાં પહોંચે નથી વજુ ત્યારે થશે કે જ્યારે નિયત કરી અને એક ફેરે એને હાથ ફેરવવામાં આવે ઘણી વખત માણસ અહીંયાથી જ ફેરે પાણી ફેંકે છે વચમાંથી અને આમ વજુ કરે અને ઘણી વખત ત્યાં કોણીમાંથી કરે છે એ પણ બરાબર નથી કે કોણીનો ભાગ છે ને આ કુંજ એ વજુની અંદરમાં છે આવવું જોઈએ અને ખાસ કરીને આપણે ઉંમર મોટી થઈ ગઈ તો અહીંયા કરચરી હોય છે યાદ રાખે ચામડી હોય તો એ બરાબર હાથને ફેરવવો જોઈએ કે જેથી ચામડી પણ ધોવાય નહીં તો આંત્ર એટલે પ્લીઝ ચામડીની વચ્ચે ખાલી રહી જાય અને સેક હોય સુકાઈ જાય એ તો સૂકું રહી જાય અને એમાં પાણી પહોંચે નહીં તો બરાબર હાથને આમ કરવું અને તમને હાથ ફેરવો તમે જો ઇન્ટરનેટમાં જાશો તો તમને આગા મરહુમ આયતુલ્લાહ ખુઈની આગા સિસ્તાનીની આગા સિસ્તાની આજે છે અને આગા ઇમામ ખમેનીની પણ તમને ક્લિપ મળશે વિડીયો તમે જોશો તો કેટલી વાર વજુ કરવામાં વખત લાગે છે ને કેવી રીતે વજુ કરે છે એમાં કોઈ પણ ટીકા કરવાની નથી ને એમાં કાંઈ બોલવાનું છે પણ વજુની રીત એવી છે કે આ કોણીની ઉપરથી પાણી નાખવામાં આવે ઉપરથી પાણી નાખવામાં આવે અને અહીંયા આંગળાના ટેરવા સુધી લઈ જવામાં આવે અહીંયા સુધી એટલે ઘણી વખત એવું હોય માણસ કે મારો હાથ તો લીલો છે તો અહીંયા સુધી લઈ આવો અથવા તો અહીંયાથી ચાલુ કરશે તો ના એ યાદ રાખવું કે જે હાથ લીલો હતા એ હાથ પાણીથી ભરેલા હતા એ વજુનું પાણી ન હતું એ તો હાથ ધોવામાં આવી એટલે હાથ ભીના છે વિમિત છે પણ વજુનું પાણી નથી વજુનું પાણી અલગ છે જે હમણાં પાણી નાખ્યું એ વજુનું પાણી છે એ વજુમાં કોંતે થાય હું મારા ઘરે કબાળું અને લાંટી ખાઉં છું
पाया खाऊं सुने न्यास के वाम आवे खावा में फेवरेट थी जमन मान पर एक ने न्यास के वाम आवे एक ने न्यास के वाम नहीं आवे तो यहाँ पर पानी एक तरह नल में थी निकल एक तरह जात दू पानी थे पर हाथ धोया ही वजू को पानी नहीं पर वजू को पानी जो यहाँ थी यहाँ आंगरा का टेरवा सुधी पहुंचे एटलू ज नहीं अगर हमने तुमने कहूं कि उत्कोलन नाखो या बाम चोपड़ो या क्रेन चोपड़ो तो तुम्हें बराबर चोपड़ सो वधे कोट जासे तो एज प्रमाणे वजू नु पानी करवानु छे एने मुकवानु नथी आ आंगरी नी वच्चे हाथ फेरवानु छे कारण के आ पानी जे नवू वजू नु आव्यु छे ए आंगरी नी वच्चे जाय अगर कोई नु तमे जोशो तो एक एक आंगरी ने आम करे छे एक आंगरी आम करे छे તમે જો તો તમે અજબ થઈ જાઓ તો આંગળીની વચ્ચે એ વજુનું પાણી જવું જોઈએ એમ નહીં કે આંગળીની વચ્ચે ખાલી રહી ગયું હોય લીલું હોય ભીનું હોય પડેલું હોય પણ એ પાણી વજુનું નહોતું પહેલાનું પાણી હતું તો વજુનું પાણી બધે તરફ પહોંચવું જોઈએ એક વાત હું કહેતા ભૂલી ગયો કે જે હાથમાં વજુ વજુ છે જમણા હાથથી થાય તો હવે તમે કહેશો જમણા હાથનો વજુ કેવી રીતે થાય તો જમણા હાથનું એમ છે ઉગમ એ સુન્નત છે મુસ્તબાદ સવાબ છે જમણા ખોબામાં તમે પાણી લઈ અને ડાબા ખોબામાં નાખો જમણા હાથ ડાબા હાથમાંથી લઈને કરી શકે છે વજુ પણ જમણા હાથમાં લ્યો ડાબા હાથમાં રાખો પછી એને વજુ કરો જમણા હાથનો વજુ ડાબા હાથથી થાય પણ જમણા હાથથી લેવામાં આવે આ છે વજુ અને પછી જળ માટે મરદ માટે છે કે ઉપર અહીંયા બહારના ભાગમાં અહીંયા કરવામાં આવે જે ઉપરનો ભાગ છે અને ઓરત માટે છે કે અંદરમાંથી કરવામાં આવે અંદરમાંથી ચલ્લું કરવામાં આવે ઓરત તો મા બહેનો અંદરમાંથી કરે જળ લોકો પાછળથી કરે જો બીજી વખત વજુ કરવું હોય તમને એમ થાય કે પાણી બરાબર નથી પહોંચે સૂકું છે બીજી વખત કરવું છે તો મરદ માટે છે અંદરમાંથી કરે પહેલે બહારથી બીજી વખત અંદરમાંથી ઓરત માટે છે પહેલે અંદરમાંથી પછી બહારથી એ સિદ્ધિલાસી અધરા સિદ્ધિલાસી અગોસ એમાં કાંઈ ફેર નથી મને ખબર છે હું મારી કોમને ઓળખું છું હમણાં એ ટીકા કરશે કે કેમ એમ ભેદભાવ છે આ તો રાશિસ્મ છે બાળીનું આમ ને જણનું આમ આપણે જ્યારે શાદી કરીએ છીએ તો પછી શાદીમાં શું કહીએ કે તમે બીટી આ ડાબા હાથમાં પહેરો આ જમણો હાથ અફઝલ છે કોઈને હાથ દો તો જમણા હાથ કોઈને ચીજ આપો તો જમણા હાથ કુરાન ઉપાડો તો જમણા હાથ સલામ કરો તો જમણા હાથ તો આ ડાબા હાથ અફઝલ નથી જમણા હાથ કરતા પણ વીટી જ્યારે પહેરાવો છો અલિયાસ ત્યારે ક્યાં પહેરાવો છો તો બાયડી જો અફઝલ હોય સાડી હોય ઉત્તમ હોય તો એને જમણો હાથ આપો શા માટે ડાબો હાથ આપો ત્યારે કોઈ ફરિયાદ નથી કરતું બોલતું નથી આપણે પણ જેમ ટ્રાન્ઝિશન છે એમ સ્વીકાર કરીએ છીએ જ્યાંથી આવ્યા હોય પણ આપણે જો ઇસ્લામમાં કોઈ કે જળનું નામ છે ને ઓરત નામ છે તરત ટીકા કરશો તો જળનું અહીંયાથી બહારથી છે અને પછી અંદરમાંથી બાયડીનું પહેલે અંદરમાંથી છે અને પછી બહારથી છે તો આ છે અને આ વજુ થઈ ગયું જમણા હાથનું અને પછી ડાબા હાથનું હવે ડાબા હાથનું પણ એમ જ છે કે જેવી રીતે જમણા હાથનું કરવામાં આવ્યું એમાં કઈ ફેર નથી ઉપરથી કોણીની ઉપરથી પાણી રાખવામાં આવે અને પછી એનો હાથ ધોવામાં આવે આંગળીની વચ્ચે પણ આ હાથને ફેરવવામાં આવે અને પૂરું કરવામાં આવે પણ એક વાત યાદ રાખી 15 મિનિટ થવા આવી છે જલ્દી પૂરું કરી દો મસ્સાનો કાલે હું બયાન કરીશ મસ્સાના બારામાં મેં બહુ જ લાંબુ છે અને બહુ ખુલાસાવાર છે ઘણી વસ્તુ એવી હશે કે તમને ખબર હોય તો તમને મુબારક થાય જો નહીં ખબર હોય તો તમને ઘણું જાણવાનું મળશે કે મસ્સા કેવી રીતે થાય છે તો વજુ પણ આ થયું તો હવે તમે જોયું કે ડાબો હાથ થઈ ગયો તો જ્યારે ડાબા હાથમાં પાણી નાખવા જાય ને તો નલને બંધ કરી નાખે આ તો નલની વાત છે જો કઈ કરાફ હોય કે કુંડો હોય કે હોજ હોય એનો વળી મસાઈલ બીજો છે તો જ્યારે આ નલને બંધ કરી નાખું એવું ન થાય કે જ્યારે તમે વજુ કરી લ્યો પછી નલને બંધ કરવા જાઓ તો નલ ઉપર એની ટોપી ઉપર પાણી હોય તો તમારી આંગળીમાં પાણી અડી જાય એટલે જ્યારે મસા કરવામાં આવે તો એમાં બીજું કોઈ પાણી બહારનું આવવું ન જોઈએ એ વજુનું જ પાણી જે ઇમિડિયેટ હોય એ જ કામ આવે બીજું કામ ના આવે ન લેવામાં આવે એ જ નહીં પણ ઘણી ફેરે વજુનું પાણી ઉડતું હોય આપણા જળમાં છે ને મરદોમાં વજુનું પાણી આસ્તે આસ્તે જાય છે તમને જોવું હોય તો ઓરતોમાં જોજો મા બે નમા એમાં વજુનું પાણી છે નળમાંથી જોશી જાય છે તો એ ઘણી ફેર ઉડે હાથમાં ઉડે એ પાણી ઉડે હાથ પડરી જાય તો એનાથી પછી મસા કેવી રીતે તમે કરો મસા ના થાય મસા તો એના હા એ જ પાણીથી થાય કે જે હમણાં વજુ કરીને આવ્યા હાથનો વજુ થઈ ગયું જમણા હાથનું જમણા હાથે ડાબા હાથનું કહ્યું જે ઇમિડિયેટ હાથમાં રહી એનાથી મસા કરવાના છે માથાના અને એનો એનાથી કરવાના છે મસા પગના એ કાલે ઇન્શાલ્લાહ આપણે બયાન કરશું તમે મને ખાતરી છે કે આટલા જ નહીં પણ વધારે આપશો અને તમને રસ ધરાવશો અગર તમે રાજી થયો તો મારા માટે દુઆ કરજો પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલામત.